આબાર મિત્રો, સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 3માં ગાલા સ્વાધ્યાય પોથીમાં આસપાસ પર્યાવરણ અભ્યાસમાં ત્રીજો પાઠ પાણી જ પાણી નો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલા બાળ મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે પાણી જ પાણીમાં. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર આપણે લખવાનો છે. તો પહેલામાં ક, બીજામાં બ, ત્રીજામાં ક, ચોથામાં ડ, પાંચમામાં બ, છઠ્ઠામાં ડ, સાતમામાં બ અને આઠમામાં ડ જવાબ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન ખાલી જગ્યાઓનો છે. તો એમાં પહેલી ખાલી જગ્યામાં વરસાદ, બીજીમાં દરિયા, ત્રીજીમાં જીવન, ચોથીમાં જીવન, પાંચમીમાં વાવ અને છઠ્ઠીમાં ટ્યુબવેલ એવો જવાબ આવશે. સાતમી ખાલી જગ્યામાં સૂર્ય અને આઠમી ખાલી જગ્યામાં કુદરતી. ત્યાર પછી ખડા ખોટા આપેલા છે. એમાં પહેલામાં ખોટું, બીજા અને ત્રીજામાં ખોડું, ચોથા અને પાંચમામાં ખોટું અને છઠ્ઠા અને સાતમામાં ખરું આવશે. ત્યારબાદ આપણને વિકલ્પો આપેલા છે, જોડકા આપેલા છે સોરી. તો જોડકામાં આપણે સામે જોઈને સાચો જવાબ લખવાનો છે. તો પહેલામાં કૂવો, બીજામાં વરસાદ, ત્રીજામાં ઝરણું, ચોથામાં વાવ અને પાંચમામાં નહેર એવો જવાબ આવશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે જ્યાં પાણી જરૂરી હોય એના ઉપર ખડું કરવાનું છે. તો ચા બનાવવા, વૃક્ષો ઉગાડવા, હોળી ચલાવવામાં અને માટી ગુંદવામાં એના ઉપર ખડું કરીશું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો અને કામમાં વધારે પાણી જોઈએ તેનાથી આપણે શરૂઆત કરવાની છે. તો પહેલું ખેતરમાં પાણી આપવા માટે, પછી ઘર સાફ કરવા, સ્નાન કરવા, માટી ગૂંડવા, રાંધવા અને પીવા માટે. સાતમો પ્રશ્ન છે, પાણી મેળવવા માટેની તમારી ઘર કે આજુબાજુ જે જગ્યાઓ હોય એના ઉપર ગોળ કરવાનું છે. તો અહીં મેં કૂવો, હેન્ડપંપ, નળ, ટાંકી પર કરેલું છે. તમારા ઘરની આજુબાજુ જો તળાવ કે નદી હોય તો એના પર પણ તમે ગોળ કરી શકો છો. ત્યારબાદ આઠમામાં સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, જ્યાંથી પાણી મળી આવે છે એના ઉપર આ રીતે રાઉન્ડ કરવાનું છે અને સામે બોક્સમાં લખવાનું છે. તો બીજામાં મેં તળાવ, ઝરણું, દરિયો, નદી, કૂવો, ટ્યુબવેલ એ રીતે લખેલ છે. નવમો પ્રશ્ન છે, અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરવાનું છે. પહેલામાં પર્વત પર, બીજામાં વાંદરો, ત્રીજામાં હોળી અને ચોથામાં વાવ ઓળવા. બાળ મિત્રો, પેજ નંબર 26 ઉપર 10મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, પાણી વગર તમે શું કરી શકો? તો પાણી વગર રમવાની, બોલવાની, ચાલવાની, ભણવાની વગેરે પ્રવૃત્તિઓ અમે કરી શકીએ. બીજું, પાણી વગર તમે શું ન કરી શકો? તો પાણી વગર તરસ છીપાવવાની, રસોઈ કરવાની, સ્નાન કરવાની, કપડાં વાસણ ધોવાની પ્રવૃત્તિઓ ન કરી શકીએ. આગળ ત્રીજો પ્રશ્ન છે, શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? ક્યાં? તો હા, અમે સૌરાષ્ટ્રમાં આવેલા તુલસી શ્યામ નામના સ્થળે ગરમ પાણીના કુંડ જોયા હતા, જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. તમે હા કરીને પણ જવાબને પૂરો કરી શકો છો. ચોથું, તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? જો હા તો નદીનું નામ લખો. તો હા, અમારા શહેરમાંથી નર્મદા નદી પસાર થાય છે. જો તમારા શહેરમાંથી બીજી કોઈ નદી પસાર થતી હોય તો તમારે એનું નામ લખી દેવું. પાંચમો પ્રશ્ન, તમે જાણતા હોય એવી બીજી નદીઓના નામ લખો. તો નર્મદા, તાપી, સાબરમતી, મહી વગેરે નદીઓ. છઠ્ઠું, પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? તો મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ, વનસ્પતિ વગેરે તમામે તમામ સજીવને પાણીની જરૂર પડે છે. સાતમો પ્રશ્ન, તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે? તો અમારા ઘરમાં પીવામાં, રાંધવામાં, સ્નાન કરવામાં, કપડાં વાસણ ધોવામાં,
પોતા કરવામાં એવું પણ તમે લખી શકો હોને વગેરે કામ માટે પાણીની જરૂર પડે છે. આઠમું, પાણીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો વરસાદ, ઝરણા, નદી, કુવા, સરોવર, તળાવ બધા પાણીના પ્રાપ્તિ સ્થાનો છે. નવમો પ્રશ્ન, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ સામા કરવામાં આવે છે? તો અમારા ઘરમાં પાણીનો સંગ્રહ માટલા અને પાણીના ટાંકામાં કરવામાં આવે છે. દસમો પ્રશ્ન, જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં અથવા ભૂગર્ભ જળમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે. નદીમાંનું પાણી દરિયામાં જાય છે. આગળ અગિયારમો પ્રશ્ન, પાક સાથી સુકાઈ જાય છે તો વરસાદ ન પડે અને પાકને પાણી ન મળે તો પાક સુકાઈ જાય છે. બારમો પ્રશ્ન, પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે? તો પાણી વડે વીજળી અને વરાળ ઉત્પન્ન કરી શકાય છે. તેરમો, પાણીના સ્ત્રોત એટલે શું? તો પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય. ચૌદમું, ઝરણું એટલે શું? તો ડુંગરાળ કે પહાડવાળા વિસ્તારોમાં ખડકોમાં સંગ્રહાયેલ પાણીને ક્યાંક નીકળવાની જગ્યા મળે તો ત્યાંથી વહેવા માંડે છે, જેને ઝરણું કહે છે. પંદરમો પ્રશ્ન, ગંદુ પાણી પીવાથી કયા કયા રોગ થાય છે? તો ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો, કમળો જેવા રોગો થાય છે. સોળમો પ્રશ્ન, ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા માટે શું નાખવામાં આવે છે? તો ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા માટે પોટેશિયમ પરમેંગેનેટ, ક્લોરિન વગેરે નાખવામાં આવે છે. બાળકો, આપણા ઘરની ટાંકીમાં પણ ક્લોરિન નાખીને આપણે એને શુદ્ધ કરી શકીએ છે. અગિયારમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલું, ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો અમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવેલી છે, જે ટાંકીના પાણીનું જોડાણ નળ દ્વારા ગામના દરેક ઘરમાં આપવામાં આવ્યું છે. બીજું, તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે? પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે? તો અમારે પાણી મેળવવા માટે ક્યાંય જવું પડતું નથી. અમારા ઘરે ગ્રામ પંચાયતે બનાવેલી ટાંકીમાંથી દરરોજ સવારે પાણી આપવામાં આવે છે. બાળકો, તમે શહેરમાં રહેતા હોય તો તમારે નગરપાલિકાનું જો પાણી આવતું હોય તો લખવું, ઘરનું બોર્ડિંગ હોય તો એ લખી દેવું. ત્રીજો પ્રશ્ન, આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે? તો પાણી થોડા સમય માટે આવે છે, તેથી આખો દિવસ પાણીની જરૂરિયાત પૂરી કરવા પાણીનો સંગ્રહ કરવાની જરૂર પડે છે. આગળ કારણો સમજાવવાના છે. તો પહેલું, આપણે માટલામાંથી પાણીને ડોયા વડે લેવું જોઈએ, કારણ કે માટલામાંથી પ્યાલો બોળીને પાણી લેવાથી આપણા હાથ પર તેમજ નખમાં રહેલો મેલ પાણીમાં ભળે છે. વળી પ્યાલો ગંદો હોય છે તો તે માટલાના પાણીને પણ ગંદુ બનાવે છે અને એવું પાણી પીવાથી બીમાર પડાય છે. માટલામાંથી પાણીને ડોયાથી લેવાથી આમ થતું નથી, તેથી માટલામાંથી પાણી ડોયા વડે લેવું જોઈએ. આગળ બીજું કારણ છે, ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી, કારણ કે ગામડામાં લોકો તળાવ કે નદીના કિનારે કપડાં ધોવે છે, વાસણ ધોવે છે, પશુઓને નવડાવે છે, કચરો ઠાલવે છે, તેથી ગામડામાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. ત્રીજો પ્રશ્ન, નદી લોકમાતા કહેવાય છે કારણ કે માનવ જીવન માટે જરૂરી પાણી નદી મારફતે સરળતાથી મળી રહે છે. પીવા, નહાવા, ધોવા, રસોઈ બનાવવા જરૂરી પાણી નદી પૂરું પાડે છે. ખેતી અને ઉદ્યોગો માટે પણ નદી પાણી આપે છે અથવા પૂરું પાડે છે. તો આપણી પાણીની જરૂરિયાત પૂરી પાડતી હોવાથી નદીને લોકમાતા કહેવાય છે. અને ચોથું કારણ, આપણે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ, કારણ કે પાણી ખૂબ જ કિંમતી કુદરતી સંપત્તિ છે. વસ્તી વધારો, વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગો વધવાને લીધે પાણીની અછત વર્તાય છે. આવા સંજોગોમાં આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં. સમગ્ર સજીવ સૃષ્ટિનું જીવન પાણી ઉપર નિર્ભર છે. પાણી વિના આપણે જીવી શકીએ નહીં. આથી પાણીનો દુરુપયોગ ન કરવો. આગળ ટૂંક નોંધ આપેલી છે, એમાં આપણે ચોમાસું એટલે વરસાદ ઋતુ વિશે લખવાનું
છે તો ભારતમાં જુલાઈથી ઓક્ટોબર સુધી ચોમાસાની ઋતુ હોય છે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે ચારેય બાજુ હરિયાળી છવાઈ જાય છે લોકો વરસાદમાં છત્રી ઓઢે છે કે રેનકોટ પહેરે છે ચોમાસાની ઋતુમાં ખેડૂતો વાવણી કરે છે આ ઋતુમાં અષાઢી બીજ રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ભાદરવી પૂનમ નવરાત્રી દશેરા વગેરે જેવા તહેવારો પણ આવે છે અને આ ઋતુમાં કેટલી વાર વધુ વરસાદ પડવાથી નદીઓમાં પૂર પણ આવે છે અને ભારે નુકસાન પણ થાય છે જો પૂર આવે તો અને ચોમાસાની ઋતુમાં ભીંડા કારેલા તુરિયા ચોળા કંકોડા વગેરે શાકભાજી પણ ખાવાના મળે છે નીચે સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે બાળ મિત્રો તમારા ઘરમાં પાણીનો સંગ્રહ જે વાસણમાં થતો હોય ને એમાં તમારે રંગ પૂરી દેવાનો છે અને અન્ય પ્રવૃત્તિ જે નીચે આપેલી છે તેમાં પાણીના પ્રાપ્તિ સ્થાનોના આપણે ચિત્ર મેળવીને નોટબુકમાં ચિપકાવવાના છે પેજ નંબર 30 ઉપર હોટ્સ ક્વેશ્ચન છે એમાં પહેલામાં ક બીજામાં ક ત્રીજામાં બ ત્યારબાદ ચોથામાં ડ અને પાંચમામાં બ જવાબ આવશે તો આશા રાખું છું બાળ મિત્રો તમને સમજાઈ ગયું હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો